સુરતના વીઆર મોલની પાસે અકસ્માતની ઘટના સામે આવી. બેકાબુ પાણીના ટેન્કર ચાલકે એક કારને ટક્કર મારી. કારમાં બે બાળકો અને ચાર મોટા વ્યક્તિઓ સહિત કુલ છ વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. અહીંયા અમે વીઆર મોલ સાઈડ સેમિટોન સર્કલ ઉપર, રાજહંસના સેમિટોન સર્કલ ઉપર સીધા સિગ્નલ ખુલતા ગાડી લઈને આવી રહ્યા હતા. ત્યાં જ પાણીના ટેન્કરવાળાએ ગાડીને આવીને સીધી ઠોકી દીધી છે. ગાડીમાં અમે ચાર મોટા અને બે નાના છોકરા હતા. હવે બરાબર આપણી તો ગાડી હતી, હમણાં આના જગ્યાએ કોઈ મોટરસાઇકલ હોય તો એનું શું બનાવ બને, હવે એ તમે જાતે જ પોતે વિચારીને સમજી શકો છો. ટેન્કરે મતલબ ગાડીમાં તો મારી ગાડીને જ નુકસાન કર્યું છે, કેમ કે એની બ્રેક જ ફેલ હતી. એને રિવર્સ કરીને પછી પાછું ફરીથી સેકન્ડ ટાઈમ બી પાછું ગાડીને ઠોક્યું, કેમ કે બ્રેક એની ફેલ હતી. તો પછી ત્રીજી વાર અમે એને ગાડીને લોકોએ સપોર્ટ કરીને ધક્કો મારીને પછી ગાડી અમે સાઈડ ઉપર નીકાળી છે. ટેન્કરની મતલબ સમજો ને બ્રેક ફેલ હતી, એને આગળ લઈને આવતા બી મતલબ ઝાડ સાથે ઠોકીને એને મતલબ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરીને મતલબ ગાડી ઊભી રાખી છે.